નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું તેજસ પુરોહિત. લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. બાબરા તાલુકાના ખાખરીયા ગામે યોજાયો ઓરી રૂબેલાનો રસીકરણ કાર્યક્રમ. આકોટના સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાયો ગુરુ પૂર્ણિમા મહોત્સવ. સમગ્ર અમરેલી પંથકમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ. સમાચારોમાં ફરી એક વખત આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચારો વિસ્તારથી. બાબરા તાલુકાના ખાખરીયા ગામે યોજાયો ઓરી રૂબેલાનો રસીકરણ કાર્યક્રમ. આજરોજ બાબરા તાલુકાના ખાખરીયા ગામે ઓરી રૂબેલા રસીકરણનો કાર્યક્રમ ખાખરીયા પ્રાથમિક શાળામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષક, સ્ટાફ, ગ્રામજનો અને ગામના આગેવાનોએ હાજરી આપી હતી. આ સાથે આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના યુવા ભાજપ ઉપપ્રમુખ, ગામ ખાતેના સરપંચશ્રી, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને આરોગ્ય શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી કામગીરી બજાવી હતી. તાબા હેઠળના ખાખરીયા ગામે ગામની પ્રાથમિક શાળામાં સરકારશ્રીના મિશન ઓરી અને રૂબેલા કાર્યક્રમ અંતર્ગત તમામ આરોગ્યનો સ્ટાફ, ગામના વાલીઓ, શાળાના આચાર્યશ્રી શૈલેષભાઈ યાદવ, સરપંચશ્રી મયુરભાઈ વિરોજા, સદસ્ય શ્રી વિપુલભાઈ કાચેલા, એસએમસીના સભ્યો હિંમતભાઈ રાસડિયા, તમામ શિક્ષકગણ તેમજ આંગણવાડીના બહેનો, આશા બહેનો અને ગામના જાગૃત વાલીઓ અને જાગૃત વિદ્યાર્થીઓ, આ શાળામાં આજે સરકારશ્રીના મિશન ઓરી અને રૂબેલા અંતર્ગત ખૂબ જ સરાહનીય કામગીરી થઈ છે. જેમાં શાળામાં રજીસ્ટર થયેલ બાળકોની સંખ્યા 245, એની સામે 170 બાળકોને સફળતાપૂર્વક વેક્સિન આપવામાં આવેલ છે. કોઈ પણ બાળકને કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી. રિપોર્ટર ગોરધન દાપડા, લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. આટકોટના સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાયો ગુરુ પૂર્ણિમા મહોત્સવ. આટકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. મંદિર ખાતેના સંત શ્રી સંતદાસ સ્વામીના સાનિધ્યમાં આ ઉત્સવ ઉજવાયો હતો. સંતદાસ સ્વામીએ શિષ્યોને આશીર્વચન કહ્યા હતા. સાંજે 8 કલાકે શરૂ થયેલ આ કાર્યક્રમમાં કથાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તજનોને ચેવડાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં વીરનગર, પાંચવાડા, જીવાપર તથા આજુબાજુના વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાન. સર્વે ભાવિક ભક્તજનો ને અમારા ભાવથી આટકોટ સ્વામિનારાયણ મંદિરથી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર આટકોટ આજરોજ ભગવાન શ્રીહરિની કૃપાથી ગુરુ પૂર્ણિમાનો ભવ્ય અને નવ્ય ઉત્સવ એમનું આયોજન થયું અને સર્વે ભાવિક ભક્તજનોએ, આજુબાજુના બધાએ, ગામડાઓના ભક્તોએ તેમજ પ્રોપર આટકોટના બધા ભક્તોએ સર્વે ખૂબ ભાવથી અહીં આવીને સત્સંગ કથા વાર્તાનો લાભ લીધો ને પોતાનો હૃદયનો જે ઉમંગ હતો, પોતાનો હૃદયનો જે ભાવ હતો, એ બધાએ ભગવાન શ્રીની, ગુરુની, ભક્તોની બધાની પૂજા કરી, પોતાની લાગણી વ્યક્ત કરી અને બહુ મોટી જનમેદની સાથે બધાએ, જસદણ છે, પાંચવડા છે, ખારચિયા છે, જીવાપર છે વગેરે, બધા વીરનગર વગેરે ગામના ભક્તો છે, સીધા દેરડી છે, આ સર્વ ઘણા ગામોના ભક્તોએ આવીને આ સભાનું આયોજન, સભાના કથા વાર્તા, સત્સંગનો બધાએ લાભ લીધો. રિપોર્ટર કરશન બામટા, લોક ફરિયાદ ન્યૂઝ, આટકોટ. ભારતીય સંસ્કૃતિના અલંકાર સમાન ગુરુ અને શિષ્યના સંબંધોનો ઘણો મોટો ઇતિહાસ છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આ જ સંદર્ભે ઉજવવામાં આવે છે, જેમાં શિષ્યો દ્વારા પોતાના ગુરુજીનું પૂજન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. આ જ સંદર્ભે અમરેલી જિલ્લા તથા અન્ય મથકોમાં મંદિરો તથા આશ્રમો ખાતે આજે ગુરુ પૂર્ણિમાના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વડિયા શહેરમાં વિઠ્ઠલદાસ બાપુ કે જે રસ્તા પર રહે છે અને સતત સીતારામનું રટણ કરતા રહે છે, તથા બગસરા ખાતે હરિબાપુ કોઠારી તેમજ કુકાવાવ તથા અન્ય ગામોના મંદિરો તથા આશ્રમોમાં ગુરુજીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરવામાં આવી હતી. બગસરા પૂજ્ય આપાકીકાના ગાંધી મંદિરમાં પૂજ્ય જયરામ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં આજે ગુરુ પૂર્ણિમાનું ઉજવણી કરવામાં આવી છે. સવારના મંગળા આરતી બાદ હનુમાન ચાલીસાનો હોમાત્મા યજ્ઞ કર્યો તેમજ પાદુકા પૂજન અને પૂજ્ય
સેવકો દ્વારા પૂજ્ય બાપુનું પૂજન કરવામાં આવ્યું અને ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા હિન્દુ ધર્મમાં ધરોહર ઋષિ મુનિએ જે પરંપરા કરી છે એના અનુસાર આપણે બધા ચાલીએ છીએ અને ગુરુદેવ એ વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે અને ગુરુજીના માર્ગદર્શન નીચે આપણે જીવન ભારતીય સંસ્કૃતિ મુજબ ચાલી તો એના આપણે ઘણા ફાયદા છે. આપાગીગા પરંપરામાં અમારે આપાગીગાએ સ્થાપેલી ગાદી સત્તાધાર મુખ્ય ગાદી આવેલી છે અને ત્યાર પછીની બીજી જગ્યા બગસરામાં આવેલી છે અને ત્યાં પૂજ્ય જાદુબાપુની સમાધિ સ્થાન છે અને એમનું આજે પૂજન કરવામાં આવ્યું છે અને ભારતીય સંસ્કૃતિની એક જે રેખાઓ છે એ આજે ઉજાગર કરવામાં આવી છે અને દરેક સેવક પરિવાર અને ભાવિકોએ લાભ લીધો છે એ જ અભ્યર્થના અને આપાગીગા. રિપોર્ટર અશોક મણવર, લોકફરિયાદ ન્યૂઝ, અમરેલી. આટકોટમાં નાની બાળાઓ દ્વારા ગોરમાની પૂજા કરવામાં આવી હતી. આટકોટ ખાતે આજે નાની બાળાઓના ચાલતા મોડાકતના વ્રતમાં આજે ગોરમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ સાંજે નાની બાળાઓ દ્વારા વિવિધ રમતો રમી જાગરણ કરવામાં આવશે. આટકોટમાં કૈલાસનગરની બાળાઓએ ગોરમાની પૂજા કરીને ગોરમાની આરતી ઉતારી હતી અને પ્રસાદ ધરવામાં આવ્યો હતો. આજે આ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવશે. રિપોર્ટર કરશન બામટા, લોકફરિયાદ ન્યૂઝ, આટકોટ. જેતપુર ખાતે આવેલ ખોડલ ધામમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માતાજીના દર્શન કરી માના આશીર્વાદ લીધા. ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ માં ખોડલના ચરણોમાં મસ્તક નમાવીને માતાજીના આશીર્વાદ લીધા હતા. આ સાથે ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની આ શુભેચ્છા મુલાકાતને વધાવી લીધી હતી. એક જોવાલાયક પવિત્ર સ્થળ એટલે ખોડલધામ. જ્યારે એનું કામ ચાલતું હતું ત્યારે અને ઉદ્ઘાટન સમારંભમાં આવવાનું થયું હતું, પછી છેલ્લા 3-4 વર્ષથી નહોતો આવ્યો. આવીને પોતાની જાતને હું ધન્ય અનુભવું છું. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ પણ છે, ઉત્સવ પણ છે. માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં આટલું અદ્ભુત નિર્માણ, અંદરના સ્તંભ, છત, કોતરણી, માતાજીની સાક્ષાત મૂર્તિ, અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓ, એ કદાચ 4 વર્ષમાં અસંભવ લાગે. પણ જ્યારે સમાજના એક કર્તવ્યનિષ્ઠ કર્મઠ એવા કાર્યકર્તા કોઈ હાથમાં લે તો એ આ જમાનામાં પણ શક્ય છે. મારા જૂના મિત્ર એવા જ કર્તવ્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ સમાજના આગેવાન નરેશભાઈ પટેલે આ બીડું ઝડપ્યું. આ નિમિત્તે આખા સમાજને ભેગો કર્યો, એક કર્યો અને વર્ષો વર્ષ પેઢીઓ સુધી લોકોને યાદ રહે એવા પ્રકારનું ધાર્મિક સ્થળનું નિર્માણ કર્યું. રિપોર્ટર સુલેશ ભાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર. જેતપુરમાં બાળાઓ દ્વારા ગોરમાની પૂજા કરવામાં આવી. જેતપુરમાં આજે બાળાઓ દ્વારા ચાલતા મોડાકતના વ્રતમાં આજે ગોરમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું તથા બાળાઓ દ્વારા રાત્રે જાગરણ કરવામાં આવશે. બાળાઓ દ્વારા ગોરમાની પૂજા કરી પ્રસાદ ધરવામાં આવ્યો હતો. વ્રત દરમિયાન બાળાઓમાં અનેરો ઉત્સાહ જણાયો હતો. આ જઈને ઘર સંસાર સારો રહે, પછી એના પતિ સારો મળે, એને માટે આ 5 દિવસ ઉપવાસ કરે, દયા પાર્વતી મોરાકત એને માટે રહે છે છોકરી. રિપોર્ટર સુરેશ ભાલિયા, લોકફરિયાદ ન્યૂઝ, જેતપુર. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સતત બીજા દિવસે પાણીપુરીના વેપારીને ત્યાં સઘન ચેકિંગ હાથ ધરાય. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સતત બીજા દિવસે પણ પાણીપુરીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. અનહાઇજેનિક અને નબળી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગ કરી પાણીપુરી બનાવતા હોવાનું સામે આવ્યું છે. આમ અલગ અલગ 5 વિસ્તારોમાં 24 જગ્યાઓ પર આવું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 22 વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી હતી અને 88 કિલો અખાદ્ય બટેટા, 51 કિલો અખાદ્ય ચણા, 55 કિલો અખાદ્ય તેલ અને 25 કિલો પૂરીનો નાશ કરવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, લોકફરિયાદ ન્યૂઝ, રાજકોટ.
ઉપલેટા વિસ્તારમાં આવેલા મોજ ડેમમાં નવા નીરની આવક થતા આસપાસના વિસ્તારોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે। ઉપલેટા તેમજ આજુબાજુના વિસ્તારમાં પીવાનું તથા સિંચાઈનું પાણી પૂરું પાડતા અને જીવાદોરી સમાન મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમમાં નવા નીરની આવક થતા ડેમની કુલ સપાટી 39 ફૂટ 60 થવા પામી છે। આથી ખેડૂતો તથા શહેરીજનોમાં તથા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે। ઉપલેટા તાલુકાથી 15 કિલોમીટર દૂર મોજીરા ગામ પાસે મોજ ઇરિગેશન સ્કીમ એટલે કે મોજ ડેમ આવેલો છે। એમાં ટોટલ ગયા વર્ષે 16.20 ની સપાટી હતી, જે અત્યારે 39.20 થવા પામી છે, એટલે કે ટોટલ 23 ફૂટ જેવું નવા નીરની આવક થઈ છે। અને આ સિંચાઈ યોજનામાંથી આપણે ઉપલેટા નગરપાલિકા, ભાયોદર નગરપાલિકા તેમજ ગ્રામ જ્યોત યોજનાને પીવાનું પાણી પૂરું પાડીએ છીએ। રિપોર્ટર દિનેશ ચંદ્રવાડિયા, લોક ફરિયાદ ન્યૂઝ, ઉપલેટા। રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે એક શુભ સમાચાર છે। 29મી જુલાઈએ રાજકોટ ખાતે જગતગુરુ સૂર્યાચાર્ય કૃષ્ણ દેવનંદ ગિરીજી મહારાજ તેમજ તેમની સાથે અનિતા ગિરીજી મહારાજ તેમજ યશરાજ મહારાજ પધરામણી કરવાના હોય રાજકોટની ધર્મપ્રેમી જનતાને તેમના દર્શનનો લાભ લેવા જણાવાયું છે। તો આ હતા આજના મુખ્ય સમાચાર। આવા જ સમાચારો માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો। RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ, અવાજ તમારો, કલમ અમારી। નમસ્કાર।